ઉનાળો શરૂ થતાની સાથે જ રાજકોટમાં પાણીની પરાયણ જોવા મળી રહી છે. રાજકોટના અંબિકા ટાઉનશીપમાં પાણીની સમસ્યા મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. આરએમસીની કચેરીએ મોટી સંખ્યામાં લોકોનો વિરોધ, સ્થાનિકોએ કોર્પોરેટર અને કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો છે. પાણી આપોના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા. લાંબા સમયથી પાણી ન મળતા લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. ઉનાળો શરૂ થતાની સાથે જ રાજકોટમાં પાણીની પારાયણ શરૂ થઈ ચૂકી છે. આ દ્રશ્યો છે રાજકોટ મહાનગરપાલિકાના, જે દ્રશ્યો જોઈ શકો છો કે જ્યારે લોકોને કોઈ વિરોધમાં ઉતરવું પડે એટલે ક્યાંક સમસ્યા તો છે તો ખરા. આ દ્રશ્યો છે ચૂંટણી પહેલાના કે જે અત્યારે રાજકોટમાં પાણીની સમસ્યાને લઈને લોકોમાં જન આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. આ સીધા અંબિકા ટાઉનશીપ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં તમામ સોસાયટી વિસ્તારના લોકો અત્યારે મહાનગરપાલિકા કચેરી ખાતે અત્યારે વિરોધ કરી રહ્યા છે, પાણીની માંગ કરી રહ્યા છે. જે વ્યક્તિઓ છે, શું નામ આપનું? અને નામ કેવલ પટેલ છે સાહેબ. વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશીપ માંથી આવીએ છીએ. સર, અમારે દર મહિને 2-2.5 કરોડનું અંબિકા ટાઉનશીપમાં પાણી વેચાતું લેવું પડે છે. અંબિકા ટાઉનશીપમાં દર મહિને 35-40 લાખનું પાણીમાં ભ્રષ્ટાચાર થાય છે. વારંવાર અધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ, મેયરશ્રીને રજૂઆત કરવા છતાં આનો નિકાલ કરવામાં આવેલ નથી. એટલે અમે આજે આંદોલન માટે કમિશનર સાહેબને મળવા આવેલ છીએ. માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં શું કરવામાં? અમારી આગળની માંગ નહીં સંતોષાય તો અમે પાછી રેલી કરશું, ધરણા કરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશું. ચોક્કસથી, શું માંગ છે અત્યારે પાણીને લઈને? કેવો વિસ્તારમાં પાણીની સમસ્યા? વોર્ડ નંબર 11 ના અંબિકા ટાઉનશીપમાં વસતા દરેક લોકોની એક જ માંગ છે કે જે પ્રમાણે આરએમસી વેરો લે છે એ પ્રમાણે પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું. બીજું કે નાના મોટા એપાર્ટમેન્ટને જે પ્રમાણે વાલ ખોલવો જોઈએ, જેટલી મિનિટ આપવું જોઈએ એટલી મિનિટ નથી આપતું. આમાં કોઈ મીટરિંગ નથી. અમારે એક જ માંગ છે કે મીટરથી અમને પૂરતું પાણી આપો. અમે પૂરતો વેરો ભરી છે. વેરોમાં કોઈ જાતની બાંચોડ આ લોકો હકાલતા નથી. પેનલ્ટી વસૂલે છે. તો વેરા બદલે અમારો હક છે કે ગાંધી જયંતિ અમારું જે અમે આંદોલન કરી હતી કે અમને પૂરતું પાણી ન મળે તો એ લોકો જે પ્રમાણે સુખસગવડ મળવી જોઈએ એ નથી મળતી. એક જ વસ્તુ છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરો. આમાં બધા અમુક ભાજપના કાર્યકર્તા હોય કે બીજા કોઈ આરએમસીના સાહેબોને લાગતા વળગતા હોય એ લોકો સેટિંગ કરી અને વાલ વધારે ખોલી અને પાણી એની તરફ ડાયવર્ટ કરે છે. અમને પૂરતો પ્રમાણમાં પાણી નથી મળતું. અમારી એક જ રજૂઆત છે કે પાણીમાં થતો ભ્રષ્ટાચાર બંધ કરો અને પૂરતા પ્રમાણમાં જે પ્રમાણે વેરો પૂરો લ્યો છો તો પાણી પૂરું જ આપો. બસ, મારું નામ રવિ ઉંજીએ. શું નામ આપનું? અને દીપકભાઈ પનારા. દીપકભાઈ, તંત્ર કહી રહ્યું છે કે આજી રેમ તો ભરાઈ ગયો છે, પાણી નથી મળતું. આજી રેમ તો ભરેલો હોય પણ જ્યાં મળે ત્યાં મળે, નથી મળતું ત્યાં નથી મળતું. રાજકોટમાં બધા પૂરો વેરો ભરે છે, અમે પણ પૂરો વેરો ભરીએ તો અમુક એરિયામાં પાણી પૂરું આવે, અમુક એરિયા નથી આવતું. કારણ શું? અમારી માંગ એવી છે કે એક વ્યક્તિ દીઠ પાણી મિનિમમ કેટલું મળવું જોઈએ. અમારે વધારે નથી જોતું, જેટલું આવે એટલું એને આપવું પડે. અને પૂરો સમયથી આ સમસ્યા વેઠી રહ્યા છે. હું જ્યાં 2 વર્ષથી રહું છું, 2 વર્ષથી પાણી ક્યારેય આવ્યું જ નથી. અને જયારે રજૂઆત 4-5 વખત અમે કરવા જઈએ તો એક દિવસ પાણી સારું આવે, પાછું બીજે ત્રીજે દિવસ હતું એવું થઈ જાય. તેનો મતલબ એવું કે પાણી જો દેવું હોય તો પાણી છે પણ સેટિંગ પૂરેપૂરું સેટિંગ ચાલે છે. ભરેલો હોય તો વાત ખોટી કે સાચી? હવે એ કહે છે પણ ભરેલો પણ તો પાણી આપવું જ જોઈએ ને. બીજા એરિયામાં, અમુક એરિયામાં કોર્પોરેશનનું પાણી પૂરું પડી જાય, વધે છે. આજી ડેમ ભરેલો છે, નિયારી ડેમ ભરેલો છે તો આ પાણી બધું આવે છે તો પાણી જાય છે ક્યાં? આ હાઈરાઈઝ બિલ્ડિંગ ને એક ટેન્કર લેવું નથી પડતું. નાના નાના ફ્લેટ ધારકોને કેવડા ટેન્કર લેવા પડે છે? એક દીધી 500-600 રૂપિયાનું પાણી લેવું પડે છે. ચોક્કસથી આ દ્રશ્યો છે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતેના. અત્યારે જે રીતના ટોળું છે તે આગળ વધી રહ્યું છે અને મહાનગરપાલિકાની કચેરી ખાતે ધસી આવ્યું છે. આ જે અત્યારે મોટી સંખ્યામાં લોકો પાણીની સમસ્યાને લઈને અત્યારે પહોંચ્યા છે. અંબિકા ટાઉનશીપ વિસ્તારના આસપાસના વિસ્તારોમાં પાણીની સૌથી વધુ સમસ્યાને કારણે અત્યારે લોકો વિરોધમાં ઉતર્યા છે અને મહાનગરપાલિકા કચેરી ખાતે અત્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. અને જો આગામી સમયમાં તેઓની રજૂઆત સાંભળવામાં નહીં આવે તો રેલી સ્વરૂપે તેઓ વિરોધ નોંધાવશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેર, વી ટીવી ન્યૂઝ, રાજકોટ.